એટલે ભગવાનને સંત એ બેનું એકત્વ છે, એમાં કંઈ જુદાઈ નથી. તેમ આપણે કહીએ છીએ એમાં કોઈ જુદાઈ વસ્તુ નથી, પણ એમાં એક સમજવાની વસ્તુ એ છે કે ભગવાન શ્રીજી મહારાજ એક શ્રીજી મહારાજ જે બધા એમને આધાર આપ્યા છે બહુ પ્રમાણિક રીતે છે, પણ કેટલીક વખત આપણને આવેશમાં વેગની અંદર કેટલીક બોલાય છે સાક્ષાત શ્રીજી મહારાજ, એટલે એ મહારાજ એટલે મહારાજ, મહારાજ એટલે મહારાજ, એના જેવા સમર્થ એવા સર્વોપરી ભગવાન છે. પણ એ ભગવાન સર્વ પ્રકારે રહીને પોતાનું કાર્ય કરે છે, એવી જે આપણી આ દ્રઢતા છે એ આપણે બરાબર દ્રઢ કરવાની છે. કેટલીક વખત આવેશ વેગમાં કરીએ અને એ વસ્તુ છે, એટલે કહે છે કેટલી વખત આપણે આ મહારાજ જ છે બીજું એની અંદર એ સમજવાનું છે, અને એવા આપણે જો વિચાર કરીએ મહારાજ એ દ્વારા સુખ બધું આપે છે, એમાં કંઈ ફેર નથી, આપણે છે એમાં કોઈ ફેર નથી. ભગવાનનું સુખ એ દ્વારા જ આવે છે, ભગવાનના દર્શન પણ એ દ્વારા થાય છે, અને એ રીતે જ આપણું કલ્યાણ પણ છે એવી સમજણ પણ આપણી છે, બધું સારું છે. પણ આ સાક્ષાત શ્રીજી મહારાજ છે તો શ્રીજી મહારાજની થોડી ગમતા થઈ જાય. શ્રીજી મહારાજ એટલે શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ પણ કહેતા હું તો એમનો વડધ્યો છું, એટલે એ ભાવ આપણે રાખવો કે એમાં ભગવાન સર્વ પ્રકારે રહીને આ બધું કાર્ય કરે છે, પણ એ જ આ છે એ સમજીએ તો જરા મહારાજની ગમતા જેવું થઈ જાય. અને આમ મજિયારો પણ નથી, આમ એકત્વ છે. અંગો અંગની અંદર જે વાત કરી કે આંખમાં નાકમાં પગમાં બધી રીતે મહારાજ સંતે સ્વયં હરિ છે, એ બધા શબ્દો છે, પણ સંત એ સ્વયં હરિ, એ સંત સ્વયં હરિ કઈ રીતે છે આપણે સમજવાનું રહ્યું. એમાં શ્રીજી મહારાજ રહ્યા છે એવું આપણે કહેવું પડે, એ શ્રીજી મહારાજને લઈને એમનો મહિમા આપણે કહીએ છીએ. શ્રીજી મહારાજમાં એમાં ફેર નથી, એ પણ શ્રીજી મહારાજનો મહત્તાને લઈને આપણે એમની મહત્તા થાય છે. પણ શ્રીજી મહારાજને કહેવાય કોકની કોકનું આધાર લેવાય છે કે શ્રીજી મહારાજ આને લઈને સર્વોપરી ભગવાન, કે આને લઈને એ આ મોટા છે, એમ શ્રીજી મહારાજને તો સ્વયં ભગવાન. શ્રીજી મહારાજ તો સ્વયં ભગવાન છે, એ કોઈને લઈને ભગવાન નથી, એમને કોઈનો આધાર છે એવું નથી. એટલે શ્રીજી મહારાજની આપણે એ રીતની ઉપાસના દ્રઢતા સમજણ આપણે છે, પણ એ ભગવાનને પામવા માટેનું દ્વાર સત્પુરુષ છે, એટલે એ ભગવાન એમાં રહીને બધું કાર્ય કરે છે, એમાં ભગવાનમાં કંઈ ફેર નથી. એટલું જ આપણે સમજવામાં, બોલવામાં, વિચારમાં, વાતમાં તો સમાસ થાય આપણો, પણ આ વાતમાં જો આપણે બરોબર ધ્યાન ના રાખીએ તો અસમાસ થઈ જાય. મહારાજની જરા ગૌણ થાય, લોકોને પણ એ ગમે નહીં. જેમ આપણે કહીએ છીએ કોઈ માણસ હોય ભાઈ આ કોણ છે, મારો બાપની વહુ, કેવું લાગે કેવું કહેવા, આ ઊભા છે ને કે આ કોણ છે, મારા બાપની વહુ છે, એટલે ભાઈ એમ બોલ્યા કરતા મારી માં છે એમ કે ને, તો કેટલું સુંદર લાગે કે મારા માતુશ્રી છે, એટલું બોલે તો કેટલું સુંદર લાગે, સારું લાગે. શબ્દ એક જ છે, કહેવાની રીતે એક જ છે, માં કે બાપની વહુ કે એમાં ફેરતો નથી, પણ પેલું તોછડું લાગે, અવિવેક લાગે, અસભ્યતા જેવું લાગે. અને માતુશ્રી પોતાના કહેતા એમાં કેટલું સારું સુંદર લાગે અને બીજાને પણ સારું લાગે. એમ આપણે સાક્ષાત તો શ્રીજી મહારાજ સાક્ષાત છે એટલું કહી દો, એટલે પછી તમારે મોટો કરી જુઓ. પણ આ મહારાજ દ્વારા કાર્ય છે, મહારાજ એમના દ્વારા કાર્ય કરે છે, મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે, મહારાજ એ દ્વારા બધું સુખ આપે છે, આટલી જ વાત કરે. ફેર તો એટલી છે, પણ પેલું આપણને આવેશમાં વેગમાં બધા અતિશય મહિમા જ્યારે થઈ અને મહિમાની અંદર બોલી આવે, આવી બધી વસ્તુ કરવામાં કેટલુંક આપણે જેને કામથી બહુ સમાસ થાય છે, પણ સમાસ ના થાય, અસમાસ થઈ જાય, ઘણાના મન પાછા પડી જાય, એટલે એ પણ વસ્તુ આપણે બરાબર સમજવાની કે જેથી કરીને આપણે વાંધો ના આવે. તો આપણે જે આપણા જે આપણી સમજણ જ્ઞાન છે એ બધી આ રીતે સમજીને આપણે જો કામ કરીએ તો વાંધો નથી. એટલે આપણે ભગવાનની દયા છે કે જોગી મહારાજ જેવા સંત મળ્યા છે, ભગવાનનું સાક્ષાત સ્વરૂપ એટલે પ્રગટ, જે આપણે કહીએ છીએ કે ઉપાસનાના માર્ગની અંદર સર્વોપરી કરતા સાકારને પ્રગટ, એ ચાર વસ્તુ દ્રઢ થાય તો આપણી ઉપાસના દ્રઢ થઈ તો ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી કરતા છે, સાકાર પણ છે, અને પ્રગટ એટલે પાછે ચાલ્યા નથી ગયા પણ આ કલ્યાણનો માર્ગ મૂકી ગયા છે એકાંતિક દ્વારા, પુનાથી સંત દ્વારા, એ સમજીને આપણે કામ કરીએ છીએ એવા સંતે મળ્યા છે, તો એ દ્વારા મહારાજનું પ્રગટપણું છે ચેન્જ. કોઈ કહે છે તમે જોયા છે કે આપણે કંઈ કહા જોગી મહારાજ મળ્યા છે, એ મહારાજ અમને સાક્ષાત દ્વારા સુખ આપે, એટલે એ દ્રષ્ટિ આપણે રાખવાની, એ દ્રષ્ટિ સમજવાની છે, એટલે એ આ વસ્તુ પ્રગટનો આપણો સંપ્રદાય કહેવાય છે. એને કારણે એ કે મહારાજ એ દ્વારા કાર્ય કરે, અને એ સંતનું પણ એવા લક્ષણ સંપૂર્ણ હોવા જોઈએ, જે શાસ્ત્રો અને જે વચનો લખ્યા છે એવા સંત હોય કે જેને આ રીતની મહારાજનો એમને સાક્ષાત સ્વરૂપ બની ગયા હોય, તો એમાં કોઈ જાતનો વાંધો નથી. તો આપણે પણ આ બાબતમાં બરાબર રીતે આ સ્વરૂપને સારી રીતે સમજ્યા છે, વિશે સમજવાનું બળ મહારાજ આપે, યુવકોએ સારી રીતે બધું અભ્યાસ કર્યો છે, અને અભ્યાસની અંદર એટલું જ કે હવે મહારાજને આપણે સારી રીતે એવું સુખ આપવાને આવે, અને એમની આજ્ઞા
આપણે દર્દ વાળીએ. મોટા પુરુષને વિશે જે આપણે ભાવ છે એમાં પણ રાજી થવાને માટે એ જેમ કેમ, એ જે કેમ કરવાનું. તો જેમ ભગતજી મહારાજે એ જેમ કહ્યું એમ પોતે કર્યું છે, જોગી મહારાજે શાસ્ત્રી મહારાજ જેમ કેમ કર્યું છે તો એ સ્વરૂપ બની ગયા છે, એમનું સુખ એમને લીધું છે. એમ આપણે પણ આ બધું વાતો ચીતો બીજું ત્રીજું થાય પણ આ પાછું આપણામાંથી જાય નહીં, કે એ જે કરે છે બરાબર છે એમાં કોઈ શંકા નહીં, સર્વ પ્રકારે નિર્દોષ બુદ્ધિ, તો સ્વાઈ કચ્છ બધું કામ આપણું થઈ જાય, તો આ બળ સર્વને મળે એ જ પ્રાર્થના.